વાલિયા ગામમાં થયેલ મારામારીની ઘટનામાં સરપંચ અને અન્ય બે આગેવાનો સામે કરવામાં આવેલી ખોટી ફરિયાદના મુદ્દે બીટીએસ અને યુથ પાવર તેમજ આદિવાસી સમાજના આગેવાનોએ વાલિયાના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બિલિસ્તાન ટાઈગર સેના અને યુથ પાવરના આગેવાનો તેમજ આદિવાસી સમાજના આગેવાનોએ વાલિયા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 13 ડિસેમ્બરના રોજ વાલિયા ગામના ઉપસરપંચના ઘરે રજૂઆત કરવા ગયા હતા ત્યારે મહિલાઓ સાથે તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાએ ઝપાઝપી કરી હતી. આ ઘટના સ્થળે હાજર નહીં હોય એવા સરપંચ ગોરધન વસાવા, આદિવાસી સમાજના યુવા આગેવાન રજની વસાવા તેમજ બીટીપીના જિલ્લા પ્રમુખ દિનેશ વસાવા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ ખોટી ફરિયાદની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પછી 1 વાગે ફરિયાદી આવતી, એમને એરેસ્ટ કેમ ના કરી શકે સરકાર? આરોપી ફરિયાદ કરી શકતો હોય તો તમે એરેસ્ટ કરી શકો છો ને સાહેબ. આ ખોટી નીતિ છે, આ ભાજપ સરકારની ખોટી નીતિ કે ગરીબ લોકોને હેરાન કરવાની. એ તો ચલવી જ નહીં લેવાનો, બહેનો પર અમારો અત્યાચાર થાય એ તો ચલવી જ નહીં લેવાનો કોઈ પણ સંજોગોમાં. મનસુખ વસાવા એમણે અહીંયા પ્રોગ્રામ જે કર્યો એમાં પેલો 72 જે છે એ પોલીસ વાળાની સાથે બેઠો છે, જ્યારે એ આરોપી છે તો આરોપી છે તો તેને પકડો. અમારા બેન દીકરીઓને ખોડખોડ કરે પોલીસ વાળા, એ કેમ એવી રીતે કેવી રીતે ચાલે? તમે અમારા ફરિયાદદારે તેમને એરેસ્ટ પહેલા કરવાનું હોય છે. એ લોકોએ અમારી બહેનોને સરપંચની બહુની દીકરીઓને ખોડા કરે છે, કાં છે કાં છે. 1998 અંદર મનસુખ વસાવાએ આદિવાસીઓ પર હુમલા કરાવ્યા હતા, ખંજર મરાવ્યા હતા ભાજપની સરકાર દ્વારા. એ નથી દેખાતું ને સેવંતુને સહકાર આપે છે કે આ સેવંતુભાઈ બરાબર છે. ફલાણા અને દારૂ પીધેલા જ હતા સેવંતુભાઈ, દારૂ પીધાને બીજાને તા મહેમાન ઇસકા પર ગઈને બેઠા હતા. તમે તો તમારે બોલવું નથી જોઈએ. લેડીઝની કુસુમબેન સાથે વાત હતી તો તમારે કૂદી પડવાની જરૂર ને. સળિયાથી માર્યા છે એ તો ચલવી જ નહીં લેવાય. બેન દીકરાને ભાજપ સરકાર તો બહુ પડે કે બેટી બચાવો બેટીઓ, પેલી વહુને દીકરી હોય તો હચવાતી નથી સરકારથી. વલિયા ગામ પંચાયતના સરપંચ ગોરધનભાઈ વસાવા તથા સામાજિક કાર્યકર રજનીભાઈ વસાવા, દિનેશભાઈ વસાવા પર જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે એના સંદર્ભે અમે તમને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આની જે કંઈક તપાસ છે, ખરી તપાસ, એ તપાસ યોગ્ય તપાસ થાય એવી અમારી માંગ છે. અને આ જે FIR થઈ છે એની સી સંબંધી થાય એવી અમારી અપીલ છે. અને આના વિરોધમાં અમે 19/12/2019 રોજ ગુરુવારે વાલિયા બંધનું એલાન આપીએ છીએ. છો તું ભાઈ તું આગે પડો, હમ તુમ્હારે સાથ મે. મહેશભાઈ તું આગે પડો, હમ તુમ્હારે સાથ મે.